ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડી દ્વારા આઈ રિસ્પેક્ટ વુમેન કેમ્પેન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ વીસ હજારથી થી વધુ વિદ્યાર્થીઓ પાસે મહિલાનું સન્માન કરાવવાના શપથ લેવડાવ્યા હતા મહિલાઓનું સન્માન થાય અને બળાત્કાર જેવી ઘટનાઓ બનતી અટકે તે માટે ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડી દ્વારા કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે આ કેન્ટીનમાં કોલેજના વિદ્યાર્થીઓએ લોકોના ડાબા હાથના પંજાની પ્રિન્ટ એક ચાર્ટ પેપર પર લીધી હતી શા માટે મહિલાનું સન્માન કરવું જોઈએ એ વિષય પર લખાડવામાં આવ્યું હતું આ કેમ્પેનનો ઉદ્દેશ્ય એ છે કે એક દિવસ ન્યૂઝ પેપરમાં સમાચાર આવ્યા હતા કે સુરત એ ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે આ સમાચારના થોડા દિવસ પછી બીજા સમાચાર આવ્યા હતા કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે બળાત્કારના કેસ બને છે એટલે સુરતમાં રહેતા લોકો મહિલાઓનું સન્માન કરે તે માટે આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે જેથી વધતા રહેલા રેપને અટકાવી શકાય હું ચેતા દેસાઈ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આજે અમારે ત્યાં એક ઇવેન્ટ થઈ રહી છે આઈ રિસ્પેક્ટ વુમન વાય એ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે આજે સમાજમાં બહુ લેડીઝોના માટેના અત્યાચારો ઘણા વધી રહ્યા છે અને લોકોનામાં અવેરનેસ લાવવા માટે કે આ રિસ્પેક્ટ જે એક વસ્તુ છે એ દિલથી હોવી જોઈએ અને એ દિલથી ક્યારે થઈ શકે હોય જ્યારે તમે એ વસ્તુ પર વિચાર કર્યો હોય અને એના માટે આ એક કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા પાંચસો જેટલા છોકરાઓ જોડાવાના છે અને અલગ અલગ જગ્યાએ જઈને લોકોના ડાબા હાથનો સ્ટેમ્પ લેશે અને જણાવશે કે પૂછશે એમને કે તમે કેમ લેડીઝને રિસ્પેક્ટ કરો છો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુને લખતું હોય છે ત્યારે એને એ લોંગ ટાઈમ માટે યાદ રહે છે અને જ્યારે લખવામાં આવશે ત્યારે એને ધ્યાન રહેશે કે મારે લેડીઝની રિસ્પેક્ટ કરવી જોઈએ એના માટે આ અમારા છોકરાઓ આયો કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે થેન્ક યુ મેં નામ સાગર પાટીલ હૈ मैं भगवान महावीर कॉलेज में पढ़ाई कर रहा हूँ आज थर्टीन ऑफ दिसंबर हम लोग एक कैंपेनिंग कर रहे हैं दैट्स कॉल्ड आई रिस्पेक्ट वुमन वाई कैंपेनिंग अब हम सब लोगों को पता तो है कि हम सब लोग स्त्रियों का आदर तो करते हैं लेकिन एट द सेम टाइम हमें ये भी जानना ज़रूरी है कि हम लोग क्यों करते हैं जब हमारे जीवन में क्यों का महत्व आ जाता है तो हम उस चीज़ को हमेशा हमेशा के लिए याद रखते हैं और हमने सुना है कि जो भी चीज़ हम लोग लिखते हैं वो हमें बहुत समय तक याद रहती है तो हम कैंपेनिंग में क्या करने वाले हमारे साथ बहुत सारे स्टूडेंट्स साथ जुड़ने वाले इस कैंपेनिंग के अंदर सूरत के हर एक इलाके में जाके हम उनसे जितने भी लोगों से आज हम इंटरेक्ट करेंगे उनका लेफ्ट हैंड का स्टैंप लेंगे और उनसे पूछेंगे आप स्त्रियों का अगर आदर करते हो तो उसके पीछे का कारण क्या है पिछले साल हम लोगों ने साढ़े आठ हज़ार लोगों तक इस मिशन को पहुंचाया था और इस बार हमारा मिशन है कि हम लोग तीस हज़ार से भी ज़्यादा हैंड कलेक्ट करके एक समाज को बेहतरीन समाज बनाए थैंक यू कमलेश सोनी साथ सोनल टोपी वाला दिव्यांग न्यूज़ सूरत